Ready? હવે SQL database યુઝ થશે. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી ઘણી આવી ગઈ છે. SQL લાઇટ ની જગ્યાએ ORM આવી ગયા. સપોઝ તમને જાવામાં ખ્યાલ હોય તો હાઇબરનેટ ને એવું આવે છે, ઓબ્જેક્ટ રિલેશનશિપ મેપિંગ. ઓબ્જેક્ટ રિલેશનશિપ મેપિંગ એ કોન્સેપ્ટ તમને ખ્યાલ નથી એટલે તમને એકલો તે ડીપમાં ખ્યાલ ના હોય, પણ સેમ વસ્તુ હવે એન્ડ્રોઇડમાં પણ આવવા માંડી કે તમે SQLite ની જગ્યાએ તમે જાવાનો જ કોડ કરતા જાઓ, બાકી બધું ઓટોમેટિક થઈ જશે. પણ હજી તો એ મોસ્ટલી યુઝ થાય છે SQLite. હજી મોસ્ટલી SQLite યુઝ થાય છે. હવે એના પછી અત્યારનો જે કરંટ ટોપિક છે એ રિયલ એમ છે. રિયલ એમ એવું છે કે તમારે ઓબ્જેક્ટ જ સેવ કરી દીધા આખે, એના માટે ડેટાબેઝ કે કાંઈ તમારે નહીં કરવાનું, એ બધું ઓટોમેટિક એ કરશે. તમારે જ્યારે જોઈએ ત્યારે પાછો ઓબ્જેક્ટ મળી જાય. સપોઝ તમારે 1000 રેકોર્ડ સ્ટોર હોય તો 1000 ઓબ્જેક્ટ સ્ટોર કરી, 1000 રેકોર્ડ હોય તો એ પર રેકોર્ડ 1 ઓબ્જેક્ટ રાખી. પણ અત્યારે આપણે હજી બેઝિકમાંથી હજી કોઈ SQLite ને ઇગ્નોર કરી નથી શક્યા. એટલે આપણે હજી SQLite એટલે જોઈએ છે કે SQLite આવડે એટલે તમને આગળ ગમે ટેકનોલોજીમાં અપડેટ થવું હોય તો પછી ડિફરન્સ આવે, માઇનોર સિન્ટેક્સનો ડિફરન્સ આવે તો એ તો ત્યારે જોઈ લેવાનું, થઈ શકે ને એટલું. હવે ડેટાબેઝ જોવા જાય તો બે ટાઈપના છે, ઓનલાઈન ઓફલાઈન. ઓનલાઈન ને ઓફલાઈન બે ડેટાબેઝ. ઓફલાઈન મીન્સ તમારા મોબાઈલમાં જ સેવ છે, અને ઓફલાઈન ઓનલાઈન મીન્સ સર્વરમાં સેવ છે, ત્યાંથી તમારા મોબાઈલમાં આવશે. અહીં તમે જે કંઈ કરશો પાછું ક્યાં વહી જશે? સર્વર. લાઈક એઝ વેબસાઇટ. વેબસાઇટમાં શું હોય? ડેટા ક્યાં હોય? બધું સર્વરમાં. સેમ વસ્તુ આમ પોસિબલ, પણ બને ત્યાં સુધી એક પેલી રિક્વાયરમેન્ટ યાદ રાખવાની કે ઇન્ડિયાની અંદર એપ જો તમારે સક્સેસ કરવી હોય તો ફર્સ્ટ પ્રાયોરિટી ઓફલાઈન. શું કામ? કારણ કે ઇન્ડિયામાં આપણે નેટ બધાને બહુ સ્પીડમાં ચાલે એટલે જનરલી યુઝર કંટાળી જાય છે. એરિયા ઉપર ડિપેન્ડ છે. હવે એ પણ શું કામ? રાજકોટમાં રહેતા તો રાજકોટના જ અમુક એરિયા એવા છે જેમાં 3G નથી ચાલતું હોય, અને 2G કેટલી સ્પીડ આવે તમને મને બેને ખબર છે. એ નેટવર્ક ઉપર ડિપેન્ડ છે. એટલે એમ નથી કહેતો કે ઓફલાઈન જ બનાવો, પણ આ ઓપ્શન વિચારી લેવું. પછી ઘણી વખતે એપ પર ડિપેન્ડ હોય કે ઓફલાઈન પોસિબલ જ ન હોય તો ઓનલાઈન બનાવો. જેમ કે અમારે જ્યાં કોલેજની ડી પેરેન્ટ એપ છે એ ઓફલાઈન પોસિબલ જ નથી. શું કામ? તો કે ડેટા બધો સર્વરમાં હોય એટલે જે સ્ટુડન્ટને જે ડેટા મળવાનો છે એ અપડેટ થવો જરૂરી છે. હવે ડેઇલી અપડેટ થતું હોય બધાની એપ થોડીક ડેઇલી અપડેટ કરે એટલે શું કરવું પડે? ડેઇલી અપડેશન પોસિબલ ના હોય એટલે ડેટા સર્વરમાં રાખવો પડે. અને એ જ જગ્યાએ એડમિશન કમિટીની જેટલી અમે વેબસાઇટ બનાવી, આ એપ બનાવી, ACPC કે મેડિકલની, એ બધી ઓફલાઈનની ચાલે છે. અને ઓફલાઈનમાં જ ડેટા અપડેટ ઓટોમેટિક થાય. જ્યારે ડેટામાં ચેન્જ આવે 15 દિવસે 1 મહિના દિવસે, ખાલી ચેન્જ શું થઈ જાય? ડેટા. યુઝર ઇન્ટરનેટ આ કનેક્ટ થાય ઓટોમેટિક ડેટા ચેન્જ થઈ જાય, બાકી બધું એ જ. અને નેટ ન હોય તો ઓફલાઈન એપ ચાલે. તો એ શું થયું? કારણ કે એમાં ચેન્જ ઓછા, એમાં ફ્રિકવન્ટલી ચેન્જ નથી એટલે એ ચાલે છે. એટલે ઓનલાઈન ઓફલાઈનનો ડિફરન્સ શું? ખ્યાલ આવી ગયો? ફ્રિકવન્ટલી ચેન્જ થતો હોય કે ડેટા સેન્ટ્રલાઇઝ મેનેજ કરવાનો હોય તો ઓનલાઈન. સપોઝ આપણે જ અત્યારે જે એપ બનાવીએ છીએ એનો ડેટા ઓનલાઈન રખાય કે ઓફલાઈન રખાય? નહીતર હું મારા જ મોબાઈલની એપમાં રજીસ્ટ્રેશન કરી રાખું મેટ્રિમોનીનું, તો કેને ખબર પડવાની છે કે કોણ કેન્ડિડેટ છે અત્યારે? તો શું કરવું પડે? ઓનલાઈન જ રાખવું પડે, એને ઓફલાઈન રખાય નહીં. ખ્યાલ આવ્યો? તો આ એક રિક્વાયરમેન્ટ છે કે આ ટાઈપની એપ હોય તો એને ઓનલાઈન જ રાખવાનું. એ જ જગ્યાએ હું એક એપ બનાવું, મારે મારા ઘરનો અત્યારે જે ડેઇલીનો ખર્ચો એક્સપેન્સીસ આવે છે મેન્ટેન કરવા માટે, આપણે કેમ ઘણી ડાયરી રાખતા હોય, ડાયરીમાં લખતા જાય કે બુક લખી, બુકમાં લખે કે આજે એટલા રૂપિયા ના આપ્યા, એટલા રૂપિયા ના આપ્યા. સપોઝ એવું એક ખાલી ડેઇલી આપણે જે એક્સપેન્સીસ માટે એક એપ બનાવી, તો એનો ડેટા બધું ઓનલાઈન રાખે કે ઓફલાઈન રાખે? કારણ કે ઘરમાં આવે ઘડીએ ઘડી એન્ટ્રી પાડવી તો શું નેટ કનેક્ટ કરવાનું, તો એ ઓફલાઈન બેટર છે ને. તો આ શું થયું? રિક્વાયરમેન્ટ એનાલિસિસ, એની ઉપરથી ટેકનોલોજી ડિસાઇડ થાય. કેમ હજી રન નો થયા? હમ
સ્પેશિયલ તો કર્યું છે. ઇનકમ્પેટેબલ કા બતા રહે પાછું બંધ કરાવશે આપણે. ઓકે, તો આજે આપણે જે સ્ટાર્ટ કરવાના છે એ ઓફલાઈન ડેટાબેઝ કરશું. ઓફલાઈનમાં પાછા બે ટાઈપ આવે, વિથ ડેટા, વિધાઉટ ડેટા. વિથ ડેટા એટલે શું કે તમે જ્યારે એપનું આખું પેકેજ ડિલિવર કરવા જાઓ, પ્લે સ્ટોરમાં ચડાવો, ડિલિવર કરો, ત્યારે એમાં ડેટાબેઝ તમારે જોડે દેવાનો છે. ડેટાબેઝ મીન્સ રેકોર્ડ જોડે આપવાના છે, એને શું કહેવાય, વિથ ડેટાબેઝ. સપોઝ તમને કહું તો એડમિશનની એપની જ મેં તમને વાત કરી, એમાં હું ડેટાબેઝ બ્લેન્ક રાખીને આપું તો યુઝરને કાંઈ દેવા ના મળે. તો એમાં મારે બધી કોલેજની ડિટેલ નાખવાની છે, લાસ્ટ ઇયરના કટ ઓફ નાખવાના છે, એ બધું ઓલરેડી એમાં નાખીને જ દેવાનું તો જ દેખાશે. એટલે એ શું થયું, વિથ ડેટાબેઝ. તો અત્યારે આપણે જે છે એ વિથ ડેટાબેઝ લઈએ. વિધાઉટ ડેટાબેઝમાં કાંઈ હાર્ડ કાંઈ એવું અલગ નથી, તમને ખાલી કહીશ એક કે બે ચેન્જ કરશો એટલે વિધાઉટ ડેટાબેઝ માટે વર્ક કરશે. વિધાઉટ ડેટાબેઝ મીન્સ કઈ રીતનું, આને જ તમે વિધાઉટ ડેટાબેઝ યુઝ કરી શકો, સેમ મેથડ, એમાં કઈ ડિફરન્સ નથી. પણ એક બીજો કોન્સેપ્ટ એ છે કે એપ જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇન્સ્ટોલ થાય ત્યારે જ ડેટાબેઝ ક્રિએટ કરીને ટેબલ ક્રિએટ કરે. એપની અંદર જ ત્યારે શું કરશે, એ ડેટાબેઝ ક્રિએટ કરશે, ટેબલ ક્રિએટ કરશે, અને પછી એમાં તમે જે ઓપરેશન કરશો એ અપડેટ ડિલીટ કરતું જશે. એ પણ અવેલેબલ છે. અને આ જે હું તમને કહું, અત્યારે હું જે મેથડ કરાવું છું એ બેમાં ચાલશે, વિથમાંય ચાલે, વિધાઉટમાંય ચાલે. તો એમાં શું થાય, બહારથી ટેબલ ક્રિએટ કરવાનું અને એપની અંદર મૂકી દેવાનું, પછી જ્યારે ડિલિવર થાય ત્યારે બ્લેન્ક ટેબલ જવા દેવું તો બ્લેન્ક જવા દો, ડેટાબેઝ નાખી જવા દેવું તો ડેટાબેઝ ઇન્સર્ટ કરી પછી આપી દે. ટૂંકમાં આ મેથડ તમને એટલે કરાવું કે તમે બેમાં આ યુઝ કરી શકો. ઓલી જે મેથડ છે એ કેવી છે કે વિધાઉટ ડેટાબેઝ માટે જ ચાલે, વિથ ડેટાબેઝ માટે ચાલે. રેડી, ગઈકાલે ડબલ ક્લિક કરવું પડતું, આ સિંગલ ક્લિક થી થાય છે, ફોન ટચ લખીને ક્લિક ની જગ્યાએ. આપણે ઈડી ડીઓબી માટે હમણાં ચેન્જ કર્યો, ઓન ક્લિક લખ્યું, ત્યાં શું કરી દીધું, ઓન ટચ. એનું ચેન્જ કરી શકશો ને, એમનું યાદ રાખવાની કઈ જરૂર નથી ને મારું. અને જે મેં ઓટોમેટિક બંધ થઈ જાય છે એટલે જોઈ લેવું. એટલે એ તો ઇમ્યુલેટર લો છું, નહીં રન જ ન થાય. ઓકે, હવે તો ડેટાબેઝ પહેલાં બહારથી ક્રિએટ કરવાનું જોઈ લઈએ. એસક્યુએલ લાઇટ ડેટાબેઝ યુઝ કરવા માટે તમે કોઈ પણ ટૂલ યુઝ કરો એમાં કાંઈ ડિફરન્સ નથી આવતો. એના માટે એસક્યુએલ લાઇટ પર્સનલ આવે છે, પ્રોફેશનલ આવે છે, એક્સપર્ટ આવે છે, એડમિનિસ્ટ્રેટર આવે છે, એસક્યુએલ લાઇટ સ્ટુડિયો આવે છે. મારી જેમ કોઈ એસક્યુએલ ડેટા એડિટ યુઝ કરતું હોય, જેને જે સુટેબલ લાગે યુઝ કર. બધાનું જીયુઆઈ અલગ અલગ આવે, બે ત્રણ ટ્રાય કરવાના, આપને જે સમજાઈ જાય યુઝ કરો, કારણ કે આપણે એના એડિટર કાંઈ ચેન્જ આવતો નથી. હું સપોઝ અત્યારે આ યુઝ કરું છું, એના માટે વેબ સર્વિસ રાખવાની, બટન ક્લિક કરે એટલે વેબ સર્વિસ ખોલવું અને ડિટેલ બધી સમજી. હા, તો અત્યારે મોસ્ટ ઓફ માં એવું જ કરે છે પબ્લિક, વેબસાઇટ અને એપ બે બનાવે, ડેટાબેઝ સિંગલ જ. એ સિંગલ ડેટાબેઝમાંથી ને વેબસાઇટમાં આવે અને એપમાં આવે, એટલે શું થાય, મેન્ટેન કરવાનો એક જ ડેટાબેઝ રહ્યો ને. અત્યારે જ કરે બધા, કારણ કે બે બે ડેટાબેઝ મેન્ટેન કરાય એ નહીં, કારણ વગર મજૂરી વધારવાની. ઓકે, હવે સૌથી પહેલાં જે કાંઈ એક્સ્ટ્રા આમાં રાખવાનું હોય, ડેટાબેઝ કે કંઈ દેવાનું હોય,
તો એના માટે એક નવું ફોલ્ડર બનાવી લેવાનું, ન્યૂ ફોલ્ડર, અસેટ ફોલ્ડર. અસેટ્સ ક્રિએટ કરી લેશો એટલે એમાં આપણે કાંઈ નથી કરવાનું, આપણે ખાલી એન્ટર આપી દેવાનું, બાકી બધું કરી લેશે. આવી ગયું. જે કંઈ તમારે એક્સ્ટ્રા કંઈ ફોન્ટ એપ્લાય કરવા હોય તો TTF ફાઇલ આમાં જ મૂકવાની, ડેટાબેઝ આમાં જ મૂકવાની. અસેટ્સ એટલે તમારે જોડે આપવાની બધી વસ્તુ. રેડી? હવે આપણે જે ડેટાબેઝ યુઝ કરવાના છીએ એના માટે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે અસેટ્સની અંદર તમારે એક ફોલ્ડર બનાવવાનું છે. આ અસેટ ફોલ્ડર આવી ગયું. આની અંદર એક ફોલ્ડર કમ્પલસરી બનાવી જ નાખવાનો, આપણી મેથડ માટે જરૂર છે, બીજી મેથડ માટે હોય તો નહીં ખબર નથી. ફોલ્ડર બનાવવાનું છે ડેટા બેઝિસ, પાછળ એસ લગાડવાનો જ. રીઝન એ છે કે આપણે જે જાર ફાઇલ યુઝ કરવાના જોઈએ એ જાર ફાઇલમાં આ ડિફોલ્ટ પાથ સેટ થઈ ગયેલો છે, એટલે આપણે પાથ ન આપવો પડે. આપણે અહીંથી ડેટાબેઝ એક્સેસ કરવા માટે એક જાર ફાઇલ યુઝ કરશું, તો એ જાર ફાઇલની અંદર ડેટાબેઝ ઓલરેડી પાથ પ્રોવાઈડ કરેલો છે. હવે જો તમે ડેટાબેઝની જગ્યા હોય એસ કાઢી નાખો તો એની ડેટાબેઝ ન મળે. શું કામ? એની અંદર ડેટાબેઝ લખેલું છે. રેડી? હવે આને બંધ કરી દઈએ અને આપણે અહીંયા ટૂલ, મારે પહેલા નવો ડેટાબેઝ બનાવવો છે એટલે ન્યૂ એસક્યુએલ લાઈટ. રેડી? તમારે ગમે એ ટૂલ હોય, ન્યૂ ડેટાબેઝ પહેલા ક્રિએટ કરો. અને આપણે જે લોકેશન છે એ લોકેશન ઉપર જ રાખી દઈએ. અહીંયા ડેટાબેઝમાં મેટ્રિક મોડ ક્રિએટ કરી નાખીએ. આ ડેટાબેઝ થઈ ગયો ક્રિએટ. હવે અહીં રાઈટ ક્લિક, ન્યૂ ન્યૂ ટેબલ આવી ગયું. હવે બે ટેબલ પહેલા બનાવીએ, એક સિટી માટે અલગ કરીએ કે અત્યારે એક જ રાખવું છે. સિટીનું અલગ રાખીએ તો શું થાય? માસ્ટર ટેબલ સિટીનું બનાવવાનું, એની અંદર જે સિટી હોય ને એનું આમાં એન્ટ્રી પડે એટલે ફોરેન કી આપી દેવાનું. એટલે તમારે સિટી જ્યારે એન્ટ્રી કરવી હોય ત્યારે એક જ ટેબલમાં કરવાની, અહીં રિપીટ કરવાની દઈએ નહીં. કોલમ નેમમાં તો શું આપીએ? કયો? સિટી આઈડી, ખાલી આઈડી નહીં, ટાઈપ કરવાની આળસ નહીં કરવાની. ક્યારે બધા ટેબલમાં એક એક આઈડી હોય ત્યારે મિસમેચ થવા માંડે. ઇન્ટ, ઇન્ટ આખું લખવાનું છે. પ્રાઇમરી કી સિટી નેમ, વેર કેર 50 થઈ જશે ને, 50 તો થઈ જ. અને એક રાખી દેવાનું રિમાર્ક્સ. આઈડી અને રિમાર્ક્સ બધા ટેબલમાં રાખવાનું. રિમાર્ક્સમાં કંઈ એન્ટર કરીએ કે ન કરીએ, ફ્યુચરમાં જરૂર પડશે કે નહીં આપણે ક્યાં ખબર છે. અને આઈડી વગરનું ક્યારેય ટેબલ બનાવવાનું નહીં. શું કામ? પ્રાઇમરી કે વગરનું ટેબલ છે ક્યારેય ચાલે નહીં. ઓકે, તો આ ટેબલ કમ્પ્લીટ થઈ ગયું એક. અને ટેબલ નેમ હું આને MST અંડરસ્કોર સિટી આપી, માસ્ટર ટેબલ. આમાં મારે એડ અપડેટ ડિલીટના ઓપરેશન નથી કરવાના, આમાંથી ખાલી એક્સેસ જ કરવાનું. આને મારે રિફર કરવાનું બીજાની આગળ. જેમાં ફ્રિકવન્ટલી એડ અપડેટ થતું હોય ને એને માસ્ટર ન અપાય, આને ફ્રિકવન્ટલી નથી કરવાનું એટલે આને ચાલે. ઓપરેશન પરફોર્મ સક્સેસફુલી, ટેબલ આવી ગયું MST સિટી. એ જ રીતે આપણે હજી એક ટેબલ બનાવી નાખીએ, રજિસ્ટ્રેશન આઈડી ઇન્ટીજર પ્રાઇમરી કી, પછી રજિસ્ટ્રેશન નેમ વેર કેર 50, રજિસ્ટ્રેશન એડ્રેસ C
સિટી આઈડી, હવે સિટી આઈડી જ ચાલશે કાલે. શું કામ સિટી નું નામ ક્યાં હશે? રેડી, સિટી આઈડી અને ત્યાં ઇન્ટીજર, પછી રજીસ્ટ્રેશન, મોબાઈલ, વેર કેર, પછી રજીસ્ટ્રેશન, ઈમેલ, વેર કેર, રજીસ્ટ્રેશન ક્યાં જાય છે, પછી શું આવશે, જેન્ડર, એને વેર કરે જ આપી દઈએ ને, પછી બાકી હતી એક વસ્તુ થઈ ગઈ, બધું પ્રૂફ બાકી કમ્પ્લીટ. હે, એમ તો એક નલ નો કરવું ન કરે, પણ એ બધું તમે સમજી શકો ને, તમે બધા ડીબી મેચ ભણી ગયેલા છો, એવી નાના મોટા તમે કરેક્શન કરવા રહો તો આપણે મેઇન પોઈન્ટ ના પહોંચીએ. ઓટો ઇન્ક્રીમેન્ટ ક્વેરી થી કરવાનું, ફોરેન કી આપવાનું તમને કહી દઉં, અહીં ટેબલ સિલેક્ટ કરી લેવાનું, ફોરેન કીમાં જો અહીં મેં ક્લિક કર્યું સો ફોરેન, આ બધા જીયુઆઈ ટૂલ પ્રમાણે હોય, એટલે જીયુઆઈ ટૂલ બદલે એટલે આ સિસ્ટમ બદલી, હવે એટલું જ તમે કરી શકો. સેવ ટેબલ નેમ એમ એ ટી એટલે મેટ્રિમોની અંડરસ્કોર રજીસ્ટ્રેશન, ઓપરેશન સક્સેસફુલ. આ બે ટેબલ આવી ગયા. હવે પહેલું કામ સિટી ટેબલમાં થોડીક એન્ટ્રી કરી દઈએ, અહીંથી રાજકોટ એફ નાઇન. હું આ ટૂલ શું કામ યુઝ કરું કદાચ ખ્યાલ આવી ગયો છે, મને આ ટૂલનું થોડાક હજી ચેન્જ કરવાનું બાકી છે, પણ આ ટૂલમાં એડ અપડેટ ડિલીટના ઓપરેશન ને એક્સેલ ફાઇલ જનરેટ ને ઇમ્પોર્ટ ને બધું સારું પડે છે, અને એ લેવલનું કામ થોડુંક મારે વધારે હોય છે. સુરત, હવે શું નાખવું, બરોબર હજી કઈ નાખવું છે, આપણે ઘરનું જ છે એટલે નાખી દઈશું ને, આવી ગયું પછી એટલા બસ હાલો ને, આવી ગયા બધે, ત્રીજા માર્કે જરૂર નથી, મેં નથી નાખ્યું, પણ હવે એક ફિક્સ થઈ ગયું ને કે રજીસ્ટ્રેશન ટેબલમાં જે એન્ટ્રી થઈ આ પાંચમાંથી એક જ આવશે. એમાં ક્વેશ્ચન ઘણા મગજમાં આવી શકે, પણ એ બધા સોલ્વ થઈ શકે, કદાચ એમ થાય કે આ કોઈ સિટીમાંથી નથી તો થઈ શકે ને. હા તો એ આપણે ફ્યુચરનો છે ને, એ તો આપણે એક સ્ક્રીન બનાવી નાખશું સિટી એન્ટ્રી કરવા માટે, એક સ્ક્રીન બનાવી નાખશું, એમાં કોઈને લાગે કે આ સિટી મારા આમાં નથી, મારે એડ કરવું, કલ કરવું કામમાં એક છેલ્લું સિટી એવું રાખી દઈશું અધર, અધરવાઇઝ ની જે સિટીને એન્ટ્રી કરવાની, એ બધા લોજિકલ સોલ્યુશન. રેડી, હવે આમાં તો કઈ એન્ટ્રી કરવી કે આમાં જ કરવી અત્યારે, નકર એક એન્ટ્રી અહીંથી કરવી તો થઈ શકે તો ડાયરેક્ટ ત્યાં ડિસ્પ્લે થઈ, પણ એ કરશું તો તમને એક વસ્તુ જોવા નહીં મળે, એક વસ્તુ તમને જોવા નહીં મળે, બ્લેન્ક ટેબલમાં ડાયરેક્ટ ઓટો ઇન્ક્રીમેન્ટ કોડિંગથી કઈ રીતે કરે, અહીંયા ઓટો ઇન્ક્રીમેન્ટનો ઓપ્શન આમાં નથી, જો ઓટો ઇન્ક્રીમેન્ટ કરવું હોય તો શું કરવું પડે, આ તમને જે દેખાય છે અહીંથી હું સ્ક્રિપ્ટ જનરેટ કરી લઉં ક્રિએટ, આ સ્ક્રિપ્ટ આવી ગઈ, નોટ નલ, રેફરન્સ અહીં આવી ગયો, પ્રાઇમરી કી આવી ગઈ છે, હવે અહીંયા હું લખી નાખું ઓટો ઇન્ક્રીમેન્ટ એટલે ઓટો ઇન્ક્રીમેન્ટ થઈ, બધાને ખ્યાલ જ છે એ તો, હવે જોવું હોય તો આપણે એક કામ કરીએ, આ ક્વેરી પહેલાં કોપી કરી લઈએ,
રેડી. હવે સ્ક્રિપ્ટ એસ ડ્રોપ, ટેબલ ડ્રોપ કરી નાખી, થઈ ગયું ડ્રોપ. જોઈએ ડ્રોપ શું કે નહીં આપણે જોઈ લઈએ. ડેટા બેઝ બંધ કરીને ચાલુ કરવો પડે તો ખ્યાલ આવે. થઈ ગયું. હવે અહીંયા આપણે આ જ કરી પછી રન કરી લઈએ. અને અહીં શું લખવાનું છે? આમ જ કે આમ જ છે કે ફેરફાર છે? આવશે, કન્ફર્મ છે? મને નથી ખબર હો એટલે કહું. ના ખબર હોય તો ગૂગલ તો છે જ આપણે, એને ગૂગલ ના હોય તો આપણે બધા અનાથ થઈ જાય કે નહીં? ઓબ્વિયસ છે ને, કોમ્પ્યુટર એન્જિનિયર ગૂગલ વગર શું થઈ જાય? તો પછી અને હવેનો ટાઈમ તો એવો થઈ ગયો કોમ્પ્યુટર એન્જિનિયર નહીં બધાય. મમ્મી પપ્પા ના હોય તો હાલે ગૂગલ જોઈએ. નેટ સ્લો કે લેપટોપ સ્લો છે ખબર નથી પડતી. રેડી, આપણે શું કામ? મગજ દોડાવવું જોઈએ. મગજ દોડાવીએ પાછું યાદ રહી જાય. રેડી, F6 ઓટો ઇન્ક્રીમેન્ટ સિન્ટેક્સ એરર. ઓટો ઇન્ક્રીમેન્ટ સિન્ટેક્સ એરર. હજી સિન્ટેક્સ એરર. હવે આને અહીંથી કટ કરીને અહીં લઈ લઈએ નીચે. અને એક કામ કરીએ, નોટ નલ છે ને ત્યાં પહેલાં પ્રાઇમરી કી આપી દે એટલે એમને અમે નોટ નલમાં જઈ જઈએ. ઓટો ઇન્ક્રીમેન્ટ આઈ એક પ્રોબ્લેમ છે, મેં એમને કીધું કંઈ છે નથી લખ્યું. સેમ આપણે એક વેજ મેથડ છે ને એ નોટ નલ. કઈ વાંધો નહીં, ટૂલ ઉપર ડિપેન્ડ થઈ. આ ટૂલમાં એપ્લાય નથી થતું, એ તમે પર્સનલમાં જશો તો ડાયરેક્ટ ટિક કાપી દેશો તો એ થઈ જશે. પર્સનલ કે એસક્યુલેટ પર્સનલમાં જ છે લગભગ.
એમાં તમે ખાલી જેમ ટેબલ ક્રિએટ કરો ત્યાર બાજુમાં કોલમ જ આવે, ક્લિક કરજો, ઓટો ઇન્ક્રીમેન્ટ લાગી જાય. અહીંથી નહીં થાય છે પણ અત્યારે કંઈક ભૂલ થઈ જાય લખવામાં. થઈ ગયું ક્રિએટ, અત્યારે એજ ઇટ આપણું હતું એમ ટેબલ. એવું હોય તો આને અલ્ટર કરી નાખવું પડશે. અત્યારે ઓટો ઇન્ક્રીમેન્ટ માટે વધારે ટાઈમ નથી બગાડવો. એક્સેસ માટે ભલે રહ્યું પણ છે તો ક્રિએટ ટેબલ ને. એ તો બે રીતે થઈ શકે, ડેટાબેઝમાં તમે ઓટો ઇન્ક્રીમેન્ટ કરીને થઈ શકે અને જાવા સાઇટ કોડિંગ કરીને થઈ શકે. એવરી ટાઈમ ઇન્સર્ટ થાય ત્યારે ઇન્ક્રીમેન્ટ થતું જાય, બે રીતે થઈ શકે ને. તો એટલે એવી કોઈ લિમિટેશન નથી કે આપણે જે કરવું એ ના થાય. અત્યારે સપોઝ હું અહીંયા બીજું એક ટેબલ ક્રિએટ કરું અને અહીંયા ઓટો ઇન્ક્રીમેન્ટ નો આમાં કંઈક લોચો છે. એ આ ટૂલમાં પહેલેથી થોડું હેરાન કરે છે મને, અને હું ક્યારેક જનરલ ઓટો ઇન્ક્રીમેન્ટ ઓછું આપું. વાંધો નહીં, એવું ઓછેથી 500 કરી લો, અત્યારે એમાં ટાઈમ નથી બગાડવો. આ બે ટેબલ થઈ ગયા ક્રિએટ. આ બે ટેબલમાં અત્યારે આમાં ઝીરો રેકોર્ડ, આમાં રેકોર્ડ પડ્યા છે, રેડી. હવે આનું અત્યારે હવે આપણે જે કાંઈ મોબાઈલમાં રન કરીને એન્ટ્રી કરશું એ અહીંયા નહીં બધા, એ તમને એકય ડેટાબેઝ લેપટોપમાં ઓપન કરશો તો એ નહીં બતાવે. શું કામ? તમે જ્યારે એપ રન કરો ત્યારે એપની અંદર ડેટાબેઝ આખો ક્યાં વહી જાય છે? મોબાઈલમાં. હવે તમે જે કંઈ ઇન્સર્ટ કરો છો એ બધું ક્યાં હોય છે? મોબાઈલની અંદર. અને તમે અહીંયા જે ઓપન કર્યું ડેટાબેઝ ક્યાં છે? લેપટોપની અંદર. એટલે તમે ઇન્સર્ટ પહેલામાં કરો અને જોવો અહીંયા તો એ ક્યારેય મેચ થાય નહીં, તો એને ત્યાંથી જ અંદર કંઈક ક્વેરી મારીને જોવું પડે, અહીંયા ડાયરેક્ટ લાગે નહીં. આ ડેટાબેઝ નહીં પૂરું. ઓકે, હવે પછી અહીંયા ઉતારીએ અને આનું કામ નથી. આને એમને એમને એક્સપાયર થઈ જાય ને પહેલાં બંધ કરી દઈએ. હવે એક ચાર ફાઇલની જરૂર પડશે, નેટ ઉપર એ મળી જશે, અધરવાઇઝ તમારે મારી પાસે જોતું હોય ત્યાંથી નહીં મળી જાય. એસક્યુલાઇટ અસેટ હેલ્પર નેટ ઉપરથી ડાઉનલોડ કરો તો વધારે સારું, લેટેસ્ટ વર્ઝન હોય તમને મળી જાય. થર્ડ સેમ શું કરવાનું છે? જ્યાંથી આપણે લીધી ત્યાં જ આપણે મૂકવાની છે, લિપ્સની અંદર મૂકી દેવાની, રેડી. ગમે ત્યારે કોઈ પણ ઝારની જરૂર પડે લિપ્સ ફાઇલમાં મૂકી દેવાની. લિપ્સ ફોલ્ડરમાં એકવાર મૂકી દો પછી શું કરવાનું? તો પછી અહીંયા સ્ટુડિયોમાં જઈને અહીંથી એક વખત સ્ટ્રક્ચર બદલાવવું પડશે, કારણ કે આમાં લિપ ક્યાંય બતાવતું નથી, અહીંયા લિપ્સ ફોલ્ડર બતાવતું નથી. એટલે એક વખત અહીં સ્ટ્રક્ચર બદલાવવું પડશે પ્રોજેક્ટ્સ, અને અહીંયા પ્રોજેક્ટ નહીં તો પ્રોજેક્ટ ફાઇલ્સ લિપ્સ આવ્યું. ગમે એક સ્ટ્રક્ચર બદલાય લિપ્સ ફોલ્ડર લઈ લેવાનું છે. અહીંયા હવે રાઈટ ક્લિક કરવાનું, રાઈટ ક્લિક કરીને કોપી નથી કરવું,
એડ એઝ એ લાઇબ્રેરી કરવાનું છે. પ્રોસેસમાં ખોવાઈ જાય છે અત્યારે. સ્ટુડિયો એમ થઈ ગયો. આજે હમણાં 4-5 દિવસ છે ફોર્મેટ માર્યો, એટલી પ્રોસેસ, એટલે આપણા કરતા વાયરસ વધારે ફાસ્ટ થઈ ગયા છે. એ ડેજે લાઇબ્રેરી નહીં કરો તો ચાલશે નહીં, એટલે ધ્યાન રાખજો ખાસ. અહીં થોડીક વેટ કરવી પડશે, ક્લિક થી બતાવશે નહીં. આપણી જેમ કોડ કરવા વાળા હોય ને, ક્લિક થી ફેક દેખાડે નહીં. અહીં મેં ક્લિક કર્યું પણ દેખાણું નહીં કોઈ, શું કામ? ક્લિક ઇફેક્ટ મૂકતા ભૂલાઈ ગયું. હવે ગ્રેડલ બિલ્ડ કરશે અને આપણે અહીંથી સ્ટ્રક્ચર બદલાવી નાખશું. સેકન્ડ થિંગ, બિલ્ડ ડોટ ગ્રેડલ. જુઓ હવે અહીંયા એક લાઈન એડ થઈ ગઈ, એસક્યુલેટ અસેટ હેલ્પર. આપણે જેમણે ઝાર ફાઇલ કરી, આમાં બે મેથડ છે. કાં તમે ઝાર ફાઇલ એડ કરો, કાં તમે એ જે ઝાર ફાઇલની ડિપેન્ડન્સીની લાઈન છે એ ડિપેન્ડન્સીમાં એડ કરો. નેટ કનેક્ટ હોય તો એ સર્ચ કરીને ઇન્સ્ટોલ કરી, અધરવાઇઝ તમારે એનું પેકેજ દેવું પડે. હવે સપોઝ આ લાઈન લખી નાખું તો મારે પેકેજ દેવું પડે કે એસક્યુલેટ અસેટ હેલ્પર ક્યાંથી લેવાની. પણ ડિપેન્ડન્સીમાં લાઈન એડ થવી જરૂરી છે. ડિપેન્ડન્સીમાં જે લાઈન ના હોય એનો યુઝ થાય નહીં. ઓટોમેટિક આગળ જતા ખબર પડશે. આ ગ્રેડલ ફાઇલમાં ખાસ કમ્પાઇલ એસડીકે વર્ઝન લખ્યું છે કે અત્યારે જે આપણે કામ કરીએ છીએ કેમાં અપડેટ થાય છે. કમ્પાઇલ 23માં બિલ્ડ ટૂલ વર્ઝન ક્યુ છે 23. આ ડિફોલ્ટ કન્ફિગરેશન એપ્લિકેશન આઈડી kem.com.matrimony. આ આઈડીનું ખાસ ધ્યાન રાખવાનું. આ આઈડી તમે હવે જ્યારે અપડેટ કરો ને તો આ આઈડી ચેન્જ નહીં થવા દેવા. તો આ આઈડી ચેન્જ થયું એટલે તમારી એપ અપડેટ ન થાય. પ્લે સ્ટોર ઉપર નવા નવા અપડેટ આવતા હોય ને, પણ જો તમે આ આઈડી કે કી સ્ટોર કંઈ ખોઈ નાખો તો એ અપડેટ કરી શકો નહીં. પછી આ મિનિમમ એસડીકે વર્ઝન ક્યાં સુધી ચાલશે? 16 સુધી. ટાર્ગેટ 23. ફર્સ્ટ ટાઈમ હોય એટલે વર્ઝન કોડ 1 ને વર્ઝન નેમ 1.0. હવે આને જ મારે અપડેટ કરવું હોય તો આ બે ને પ્લસ 1 કરી દેવાનું, વર્ઝન કોડ 2 અને આ 1.1. સેમ વર્ઝન હોય તો પ્લે સ્ટોર માંથી રિજેક્ટ કરશે કે સેમ વર્ઝન છે, અપડેટ થશે નહીં. એટલે પ્લે સ્ટોર માં અપડેટ કરવું હોય ત્યારે અહીંયા તમારે ચેન્જ કરવો પડશે. રેડી? આ પ્રોગાર્ડ સિક્યુરિટી છે, એ આપણે એક્સપર્ટ થઈ જાય પછી, અત્યારે કઈ ટેન્શન નથી. આજે જે યુનિટ છે ને ઇનબિલ્ટ ફેસિલિટી છે એની, અમુક ને હું જોતો આવું છું કે લેપટોપમાં કઈ રીતનું કન્ફિગરેશન થાય ને ખબર નહીં. મારે આજ સુધી ક્યારેય એવો પ્રોબ્લેમ નથી. સ્ટુડિયો ઇન્સ્ટોલ કર્યો ડાયરેક્ટ વર્ક સ્ટાર્ટ, અને અમુક લેપટોપ જ એ રીતના હોય છે કે એમાં તમે ગમે એટલી ટ્રાય કરો ને તમને પ્રોપર કામ ન જ કરવા દે. ઓકે, હવે આપણે આમાં ડેટાબેઝ મૂકી દો, ઝાર ફાઇલ આવી ગઈ. રેડી? તો હવે આપણે પહેલું કામ એ કરીએ, આપણે ડાયરેક્ટ સ્પિનરને પહેલા ફેચ કરાવી દઈએ. કરી નાખીએ. ઓકે, હવે સ્પિનરને કસ્ટમાઇઝેબલ સ્પિનર બનાવવું છે. કસ્ટમાઇઝેબલ સ્પિનર બનાવવું છે, ઇનબિલ્ટ નહીં. ઇનબિલ્ટમાં શું થાય? ઇનબિલ્ટ એટલે શું? તમારે એક જ રેકોર્ડ ઇન્સર્ટ કરવો હોય તો થઈ શકે. કસ્ટમાઇઝ એટલે શું? તો હમણાં તમને બતાવી દઈએ.
કે કસ્ટમાઇઝ સ્પિનરમાં તમારે સપોઝ એક ઇમેજ રાખવી, પછી નામ રાખવું, પછી કંઈ બીજું મૂકવું, ટૂંકમાં મલ્ટીપલ કોલમ કરવી હોય તો કસ્ટમાઇઝેબલ રાખી શકાય. ફ્લેટ કયું સિટી સારું લાગે? એના કરતા રાખો ને, અત્યારે આપણે હાલશે. પીએનજી પીએનજી રાખશું ને. કલર અત્યારે ગમે ચાલશે. રેડી? અને 64 128 જે લેવું હોય. ફ્રી ડાઉનલોડ આપણે કરીએ ને. આખું સિસ્ટમ બદલાઈ ગઈ. આઇકોન આવી ગયો. બિલ્ડિંગ્સ આપણે એને જ આપણે યુઝ કરશું. અહીં રાઈટ ક્લિક, ન્યૂ ઇમેજ એસેટ્સ. પાછું એ ગોતવું પડશે ને આપણે. કરી રાખશું કોપી, પછી અત્યારે લઈ લઈએ એમને. એને હું અહીં નેમ આપી દઉં છું સિટી. કેપિટલ ના આપવું ક્યારે? જો મેં નાની ઇમેજ લીધી ને 64, એટલે જો આ ઇમેજ થોડીક આમ બ્લર થઈ દેખે, એટલે બને ત્યાં સુધી શું કરવાનું, થોડીક મોટી લઈ લેવાની. અત્યારે ચાલશે આપણે. ઓકે, હવે ન્યૂ એન્ડ્રોઇડ રિસોર્સ ફાઇલ કે લેઆઉટ ફાઇલ, લેઆઉટ લઈ લઈએ. કારણ કે આપણે સ્પિનરની અંદર એની અંદર લેઆઉટ આખું એક ફેચ કરાવી દઈશું. લેઆઉટ આપણે એની અંદર ઇન્ફ્લેટ કરાવશું. અત્યાર સુધી શું હતું, સ્પિનરમાં એક કોલમ આવતી હતી. હવે આપણે શું કરશું, એક લેઆઉટ ડિઝાઇન કરશું અને એ લેઆઉટ આખું કેની અંદર લઈ લેશું, સ્પિનરની અંદર. એટલે જેવી તમે ડિઝાઇન બનાવી એવી બની શકે. તેનું નામ થોડુંક એ રીતે આપશું આપણે, એસપી અંડરસ્કોર સિટી. રેડી? આ એસપી અંડરસ્કોર સિટી આવી ગયું. હવે અહીંયા પહેલા વહેલા એક કામ કરીએ, એને આપી દઈએ આપણે ઓરિએન્ટેશન હોરિઝોન્ટલ. રેડી? હવે કેમ પેન શું તકલીફ છે? ઉભું બહુ રહી ગઈ એટલે કંઈક નવો પ્રોબ્લેમ અને આવી ગયો છે. શું આવ્યું જોવો. રેડી? હવે પેલા ઇમેજ વ્યુ આપણે એક વાર મૂક્યું નતું ને, મૂકી દઈએ. વિડ્થ શું આપશું અત્યારે? રેપ કન્ટેન્ટ આપી દઈએ, પછ જોશું એવું લાગે. બહુ એમાં ટેન્શન ન લેવાય કે શું કરવું, એ ઓટોમેટિક કંઈક ને કંઈક રસ્તો મળી જાય. સોર્સ SRC @ મીપમે આપણી ઇમેજ જ્યાં જ પડી હોય, IC અંડરસ્કોર સિટી. રેડી? હે, આપણી ઇમેજ ક્યાં પડી? આપણે મીપમેપમાં પડી, તો મીપમેપ જ લેવું પડે ને. જો અહીંયા ઇમેજ આપણી ક્યાં પડી? જો આ મીપમેપ ફોલ્ડર છે, એમાં આઈસી સિટી પડ્યું છે, તો શું આપવું પડે? મીપમેપ અહીં ક્યાં ક્યાં દેખાય ડ્રોએબલમાં? જ્યાં ઇમેજ જે કઈ રીતે મૂકી હતી, ડ્રેગ એન્ડ ડ્રોપ કરી હતી કે ઇમેજ એસેટથી લીધી હતી, તો તે ત્યાં પાથ ચેન્જ કરી હોઈશ.
જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી શકાય, પણ પાથ ચેન્જ કર્યો હોય. પણ હું બને ત્યાં સુધી મીપ મેપમાં શું કામ લઉં છું? બાય ડિફોલ્ટ જેટલી અલગ અલગ ટાઈપની ઇમેજ છે બધી ક્યાં રાખવાની? અહીં તો શું પ્રોબ્લેમ છે? તો ઇમેજ વ્યૂ નહીં હોય, તો પણ ઇમેજ વ્યૂ નહીં હોય તો બટન હશે. હા, તો બટન ઉપર ડ્રોઈંગ જ આવે ને, ત્યાં શું કેસરસી આવે? હે, ઓકે. હવે ટેક્સ્ટ વ્યૂ, ટેક્સ્ટ વ્યૂ નહીં, વેબ કન્ટેન્ટ આપશું કે? વેબ કન્ટેન્ટ, વેબ કન્ટેન્ટ એને ખાસ આપવું પડશે આઈડી. આની અંદર આપણે સિટી નેમ ડિસ્પ્લે કરવું છે, રેડી? એટલે એસપી અંડરસ્કોર સિટી અંડરસ્કોર ટીવી અંડરસ્કોર નેમ. એસપી સિટી તો સ્ક્રીનનું નામ છે, ટીવી કંટ્રોલનું નામ છે, રેડી? ફોન્ટ ક્યાં રાખવા? ટેક્સ્ટ અપીરિયન્સ ક્યાં રાખવા છે? મીડિયમ, રેડી? કલર છે જે છે એ જ રીતે રહેવા દઈએ, એમાં કંઈ ચેન્જ નથી કરવાનું. પેડિંગ આપી દઈએ થોડુંક તો વધારે સારું લાગશે, 5 ડિગ્રી, રેડી? હવે એક બીજું હું જ લઉં છું, એનું આઈડી રાખી દઈશું ખાલી આઈડી, રેડી? દરેક રેકોર્ડનું આઈડી મારે સેટ નહીં કરવું પડે, નહીતર યુઝર ક્યુ ક્લિક કર્યું મને નેમ મળશે, તો નેમ ઉપરથી પાછું મારે ડેટાબેઝમાં ક્વેરી મારવા જવાનું કે આ ક્યુ આઈડી છે. એના કરતાં જોડે જ આઈડી સ્ટોર કરી દઉં તો જ્યાં ક્લિક કરે ત્યાં મારે શું લઈ લેવાનું? ખાલી મારે નેમ લેવાનું નહીં, મારે આઈડી જ લેવાનું. યુઝરને દેખાશે નેમ, હું લઈશ આઈડી, અને આઈડી મારે યુઝરને દેખાડવા નથી દેવું, તો અહીં આપી દો વિઝિબિલિટી ગોન. એટલે મારા માટે ખૂણામાં પડ્યું રહેશે, આપણે જ્યાં જોતું ત્યારે લઈ લેવાનું, રેડી? હવે સપોઝ સિટીમાં અત્યારે અહીંયા ટેક્સ આપી દઈએ એક, એટલે આપણે ડિસ્પ્લે કેવું થાય ખબર પડે. આ રીતનું રહેશે, ચાલશે? મને જ સારું નથી લાગતું, ઓકે, મને સારું ન લાગતું, એટલે કોઈ ન લાગે એવું ના હોય. લાર્જ, રેડી? ફોન્ટ થોડાક લાર્જ કરી દે. ટેક્સ કલર બ્લેક, કલર થોડોક બ્લેક, કલર થોડોક ડાર્ક કરીએ. અને બીજી વસ્તુ હજી શું કરવાની છે? હાઇટ છે ને આને, આને એકને મેચ પેરેન્ટ કરી નાખી, અને ગ્રેવિટી એને આપી દઈએ, ગ્રેવિટી સેન્ટર વર્ટિકલ, રેડી? જોઈ લઈએ. 12 ભાગી ગયો તો એના માટે અહીંયા હાઇટ મેચ પેરેન્ટ છે ને, એને રેપ કન્ટેન્ટ કરી નાખીએ કે એને આપણે વધારે દેવી નથી. કેમ કઈ આવતું નથી અહીં? ના પડે, ચાલશે? ઓકે, હજી મને કંઈક લોચો લાગે છે. હવે ચાલશે, આ વસ્તુ રિપીટ થશે, સિટી નામ બદલતું જશે, રેડી? તો આ શું કીધું? પેલા XML ડિઝાઇન બનાવી લીધી, એક XML લેઆઉટ બનાવી લીધું, હવે આ લેઆઉટને આપણે રિપીટ કરવું. ઓકે, તો એક માટે સ્ટાઈલ બનાવવા બેસીએ તો એ બધું એકને એક ના થાય. અહીંયા 4 લાઈન લખીએ કે સ્ટાઈલ ફાઇલમાં 4 લાઈન લખી છે, તો એક સિંગલ યુઝ. એટલે બને ત્યાં સુધી સ્ટાઈલ ક્યારે યુઝ કરવાનો? મલ્ટીપલ હોય તો જ યુઝ કરાય, નહીંતર શું થાય? કારણ વગર ક્યાંય કચરો વધે ને અહીંયા કચરો લઈએ. એટલે કોડિંગમાં થોડુંક મેનેજ કરવાનું આપણે. ઓકે, હવે સૌથી પહેલા તો ડેટા પહેલા એક્સેસ કરવાનું કંઈક કરી લઈએ. ઓકે, રાઈટ ક્લિક, ન્યૂ, ડીબી અંડરસ્કોર રજિસ્ટ્રેશન,
રેડી? અને ખાસ એક ધ્યાન રાખવાનું, એક્સટેન્ડ્સ એસક્યુએલ લાઇટ અસેટ હેલ્પર લેવું પડશે, જે આપણે જાર ફાઇલ ઇમ્પોર્ટ કરી. હવે તમારે વિધાઉટ ડેટાબેઝ દેવી હોય એપ, અને એવું કરવું છે કે એપ રન થાય ત્યારે જ ડેટાબેઝ ક્રિએટ થાય. પહેલી વખત એપ રન થાય ત્યારે ડેટાબેઝ ક્રિએટ થાય, તો અંદર તમારે બધી ક્વેરીઓ લખવી પડે, ક્રિએટ ડેટાબેઝ ને, ક્રિએટ ટેબલ ને, એની અંદર કોલમ ને, ડેટા ટાઈપ ને બધું સ્પેસિફાઈ કરવા. તો ત્યારે અહીંયા લેવાય તમારે એસક્યુએલ ઓપન હેલ્પર. ખાલી આ અસેટની જગ્યાએ શું આવી જાય? ઓપન હેલ્પર. અને અંદર બધી ક્વેરી પછી લખવી પડે. ક્યાં? તો કે ઓન ક્રિએટ મેથડની અંદર. હું અહીંયા અસેટ હેલ્પર લઉં, મારે બીજું કંઈ આપવું પડતું નથી. એક બીજી વસ્તુ અહીંયા જે લઈ લઈએ, રાઇટ ક્લિક ન્યૂ જાવા, એક કોન્સ્ટન્ટ ફાઇલ લઈ લઈએ. એ એટલા માટે કે પબ્લિક સ્ટેટિક સ્ટ્રીંગ ડીબી નેમ ઇક્વલ ટુ, આપણે ડેટાબેઝનું નામ શું છે, મેટ્રીમોની. અહીં જોઈ લેવાય શું નામ છે, આપણે બતાવશે, નાની પડે છે, મેટ્રીમોની ડોટ ડીબી. એ અહીંયા આટલા આપી દો કે હવે મારે ગમે એટલી ફાઇલમાં જોતો હોય, મારે ખાલી શું આપવાનું, કોન્સ્ટન્ટ ડોટ ડીબી નેમ. એટલે ડેટાબેઝ બદલાવો ત્યારે પ્રોબ્લેમ ના થાય. અને સેકન્ડ એક જ બનાવવાનો છે વેરિયેબલ, પબ્લિક સ્ટેટિક ઇન્ટ ડીબી વર્ઝન ઇક્વલ ટુ 1. હવે જ્યારે તમે એપ અપડેટ કરો ત્યારે તમે ડેટાબેઝમાં કંઈ ચેન્જ કરી પછી અપડેટ કરવું હોય તો અહીં વર્ઝન બદલાવવું ખાસ, નહીંતર એપ અપડેટ થઈ જશે, ડેટાબેઝ જૂનું જૂનું હશે. વર્ઝન 1 હોય તો 2 કરવાનું, તો એ શું કરે, ડેટાબેઝ એ ચેન્જ કરી નાખશે, નહીંતર ડેટાબેઝ ચેન્જ કરશે. ઓકે, હવે અહીંયા કંઈક કહે છે આપણું લોહી પૈસા થોડો 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 અત્યારે, તો એને તે પહેલાં કન્સ્ટ્રક્ટરની જરૂર છે. એટલે કન્સ્ટ્રક્ટર આપી દે ને એટલે એ આપણું લોહી પીતું બંધ થઈ જાય. ડીબી અંડરસ્કોર રજીસ્ટ્રેશન અહીંયા કન્ટેક્સ્ટ, કન્ટેક્સ્ટ કન્ટેક્સ્ટ એટલે કરંટ પોઈન્ટર, અંદર સુપર, સુપર યાદ છે શું યુઝ થાય, ઇમિડિયેટ. ઓકે, આમાંથી પેરેન્ટ ક્લાસ કયો છે, એસક્યુએલ લાઇટ એસેટ હેલ્પર પેરેન્ટ ક્લાસ છે, આ ચાઇલ્ડ ક્લાસ છે. અને સુપર નું કામ શું, તો કે પેરેન્ટ ક્લાસ ના કન્સ્ટ્રક્ટર ને આર્ગ્યુમેન્ટ પાસ કરો. હવે ડેટાબેઝ આખો મેનેજ આપણે કોણ કરવાનું છે, આ આપણે આને યુઝ કરીએ છીએ, તો આપણે ડેટાબેઝ નું નામ દેવું પડશે ને, તો એ અહીંથી દેવાનું છે, કન્ટેક્સ્ટ કોમા, આપણે હમણાં એક ફાઇલ બનાવી કોન્સ્ટન્ટ ડોટ ડીબી નેમ કોમા, અહીં નલ શું કામ લખવું હજી મને ખબર નથી હો, પણ આર્ગ્યુમેન્ટ માગે છે તો હું લખી નાખ, ડોટ ડીબી વર્ઝન પૂરું. આ અસેટ હેલ્પરમાં સિમ્પલ આ એક મેથડ તમારે લખી નાખો, કામ કરું, કોપી પેસ્ટ કરી નાખો, તો ચાલે. આપણે ડેટાબેઝનું નામ એ પાસ કરી દીધું, વર્ઝન એ પાસ કરી દીધું, હવે લિંક બિંક બંધ કરવું બધું એનું આપણું કામ પૂરું. પણ જો એ ઓપન હેલ્પર હોય તો ઓન ક્રિએટ મેથડ લખવાની, એમાં ડેટાબેઝ ક્રિએટ કરવાની ક્વેરી લખવાની, ટેબલ ક્રિએટ કરવાની ક્વેરી લખવાની, એમાં જો ક્યાંય ક્વેરી લોચો આવે તો પછી ત્યાંથી સ્ટોપ થઈ જાય. આ થોડીક વધારે સિમ્પલ છે, ટેબલ તમારે બહાર ક્રિએટ કરી નાખો અને મૂકી દો, આમાં સિક્યુરિટી ઓછી છે. તમારો ડેટાબેઝ મળી શકે પહેલાં થોડીક સિક્યુરિટી વધારે, એ તો સિમ્પલ જ છે, ઇઝી હોય એટલે સિક્યુરિટી તો બ્રેક થવાની જ છે. તો અત્યારે આપણા માટે જરૂરી શું છે, પહેલાં કરે આવડી તો જાય પછી એને થોડુંક સિક્યોરી કરી દેશું. રેડી? હવે યુઝર ડિફાઇન્ડ ફંક્શન તો બધાને આવડે જ છે ને, આવડે કે નથી આવડતા? તો વાંધો, તો શું બનાવતું, એરે લિસ્ટ બનાવી નાખીએ, અહીંયા એરે લિસ્ટ બનાવી નાખીએ. મારે પહેલાં એક ક્લાસ બનાવવો પડશે, અહીં બનાવી નાખીએ ને, તો બિનની અંદર આપણે જે ટેબલને હેન્ડલ કરવું હોય ને એનો એક ક્લાસ બનાવી નાખાય, સિટી. રેડી?
જે ટેબલ હોય દરેક માટે અહીંયા એક ક્લાસ રાખવાનો, બહુ સિમ્પલ વસ્તુ છે. પ્રાઇવેટ ઇન્ટ સીટીઆઈડી. હવે જો ડેટાબેઝમાં કોલમ નેમ હોય ને ત્યારે પેલો કેરેક્ટર કેપિટલ, પાછળ તો આઈડી છે બધી જગ્યાએ કેપિટલ જ આવે છે. જાવામાં આવે એટલે વેરિયેબલ નેમ હોય તો પેલો સ્મોલ થઈ. આ ડિફર રૂલ યાદ રાખવાના હોય, બધા કમ્પલસરી ન હોય, તમે ચેન્જ કરી શકો, પણ તમે તમારા એક રૂલ બનાવી નાખો અને તમને ગમે ત્યારે ગમે નેમ આપો ને ખબર પડે ફર્સ્ટ કેરેક્ટર કેપિટલ ખાલી તમે ક્યાં રાખો છો. એ રૂલ પોતે પોતાની રીતે ડિફાઇન કરવાનો. આ એક હું જે ફોલો કરું એ બધા સ્ટાન્ડર્ડ રૂલ છે. જાવાનો રૂલ છે ફર્સ્ટ કેરેક્ટર કેપિટલ ખાલી ક્યારે આવે, ક્લાસ હોય તો જ, ક્લાસ હોય તો જ, નહીંતર ક્યારે કેપિટલ ના આવે. ફંક્શન, પેકેજ, વેરિયેબલ, પણ એ શું થયું, એક ફોર્મેટ થઈ, કમ્પલસરી ન હોય. પ્રાઇવેટ સ્ટ્રીંગ સિટી નેમ, રિમાર્કની આપણે અહીં કંઈ જરૂર નથી. રાઇટ ક્લિક, જનરેટ ગેટર સેટર, આ થઈ ગયા ગેટર સેટર ક્રિએટ. ઓકે, હવે અહીંયા બહુ સિમ્પલ વસ્તુ છે ને, સિટી રેડી. તમને પહેલેથી જ એ પ્રેક્ટિસ નથી, હું અહીં સ્ટ્રીંગમાં સ્ટોર કરી શકું, પણ નથી કરતો વિધન છે, પહેલેથી સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ કરો. સિલેક્ટ ઓલ સિટી રેડી. આ એક મેથડ બનાવીએ, એરે લિસ્ટ ખ્યાલ છે બધાને, ખ્યાલ છે ને, જવાબ નથી એવું. એરે એટલે શું, કલેક્શન ઓફ એલિમેન્ટ્સ, એમાં થોડોક ફેરફાર કરી નાખું છું. કલેક્શન ઓફ પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ, એરે મીન્સ કલેક્શન ઓફ પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ, કે જેમાં તમે ઇન્ટીજર, ફ્લોટ, ડબલ કેરેક્ટર એનો ડેટા એરે બનાવી શકો. સ્ટ્રક્ચરનો એરેમાં ન બને, ક્લાસનો એરેમાં ન બને, ઓબ્જેક્ટનો એરેમાં ન બને. એરે લિસ્ટ મીન્સ કલેક્શન ઓફ યુઝર ડિફાઇન ડેટા ટાઈપ. એટલે યુઝર ડિફાઇનમાં શું આવે, ક્લાસનો ક્યાંય એરે બનાવવાનો હોય, એરે એટલે ઓબ્જેક્ટનો જ હોય. ઓબ્જેક્ટ ઇઝ એ યુઝર ડિફાઇન વેરિયેબલ, તો એનો એરે બનાવીએ એને શું કહેવાય, એરે લિસ્ટ. આપણે બનાવીએ એટલે જોઈ જઈએ. હવે અહીં બાજુમાં જે લખ્યું ને બિન સિટી, એ શું, તો કે આ એરે લિસ્ટને આની સાથે મેપિંગ કરી દીધું. કેની સાથે, બિન સિટી સાથે. જો અહીં સ્ટ્રીંગ લખું તો એ સ્ટ્રીંગ સાથે મેપિંગ થાય. ટૂંકમાં તમારે યુઝર ડિફાઇન ક્લાસનું બનાવો તો અહીં યુઝર ડિફાઇન ક્લાસ લખી દઈ. રેડી, જે ક્લાસ આપવો એ એપ્લાય કરી લેશે, એને એક ક્લાસ સાથે કાંઈ પ્રોબ્લેમ નથી. હવે એસક્યુએલ, એસક્યુએલ લાઇટ ડેટાબેઝ, વેરિયેબલ ક્રિએટ કરી નાખીએ. ગેટ રીડેબલ ડેટાબેઝ રેડી, ગેટ રીડેબલ ડેટાબેઝ સ્ટ્રીંગ ક્વેરી ઇક્વલ ટુ સિલેક્ટ સ્ટાર ફ્રોમ, શું હતું, MST અંડરસ્કોર સિટી રેડી. અહીં સુધી ક્લિયર. હવે કર્સર ક્રિએટ કરવાનું છે. કર્સર ખાસ ધ્યાન રાખવાનું, યુટિલનું નથી લેવાનું, ડેટાબેઝનું જ લેવાનું. એને આપણે કર્સર જ નામ રાખી દઈએ. ઇક્વલ ટુ db.રો ક્વેરી, પહેલા લખવાની તમારી ક્વેરી, કોમા નલ રેડી. એટલે આ કર્સર db.રો ક્વેરી છે ને, ક્વેરી રન કરશે અને આઉટપુટ કેમ આવશે, હવે કર્સર રેડી. અહીં સુધી કર્સરમાં એક વખત આઉટપુટ આવી ગયું, આટલું આપણે બધે પહોંચી જઈએ હવે તો, કારણ કે ડેટા ક્યાં આવી ગયો, જાવામાં આવી ગયો. ઇફ હે બાય ડિફોલ્ટ વેલ્યુ માટે કંઈ કહેશે, વેરીફાયર ન થાય તો શું આપવું. આમાં નલ ઘણી જગ્યાએ એવું છે કે જાજી જગ્યાએ સિન્ટેક્સને લઈને આવે છે, પણ મારે જરૂર નથી પડેલી, મેં જોયું નથી. આ નલની જગ્યાએ તમે પેરામીટર માગે છે, શેનો માગે છે, તમે ડાયરેક્ટ રો ક્વેરી આપીએ, આપણે ડાયરેક્ટ કહી દેશે કે db.રો ક્વેરી કરીએ. તો જો બીજું શું આપ્યું છે, પેલી SQL ક્વેરી,
બીજું શું આપ્યું? એરે આખો પ્રોવાઈડ કર્યો છે, એ એરે માટે એને સિલેક્શન માટે આખું પ્રોવાઈડ કર્યું છે કે સપોઝ આ છે, શું કર્યું, સિલેક્શન આર્ગ્યુમેન્ટ હતી, સિલેક્શન આર્ગ્યુમેન્ટ. આ જનરલી ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ હોય, ઓપ્શનલ તમારે કંઈ આપવું છે કે નથી આપવું. જનરલી ક્વેરીમાં આપણે ઓપ્શનલ કોઈ આપતા નથી, શું કામ એ, ફાઇનલ ક્વેરીનું જ આઉટપુટ જોઈએ, નહીતર આપણું કામ થાય એમ નથી. એટલે કર્સર ડોટ મૂવ ટુ ફર્સ્ટ, આ લાઈન લખવાની જ, નહીતર કાંઈ મળે એક રેકોર્ડ હોય તો ના મળે, દસ રેકોર્ડ હોય તો ના મળે. શું કામે, ક્વેરી રન થઈ તમારો કર્સરમાં ડેટાબેઝ આવ્યો, તમારું કર્સર જે તમારા પાંચ રેકોર્ડ હોય તો પાંચ ની ઉપર માઇનસ વન માં પડ્યું. હવે તમે રીડ કરો તો માઇનસ વન માં કઈ ન મળે. મૂવ ટુ ફર્સ્ટ કરો એટલે પેલા રેકોર્ડ ઉપર આવે. હવે અહીંયાથી રીડ કરવાનું ચાલુ કર્યું, રેડી, ડુ ડુ વાઇલ લૂપ નો યુઝ તમે નથી કરતા ને, એટલે પાછું કરી લઈએ. જનરલી પબ્લિક ને ડુ વાઇલ લૂપ ઓછી ગમે છે, એવું નથી કે મને ગમે છે એમ, પણ અહીં જરૂરી છે એટલે લઈ લઈએ. દરેક વખતે લૂપ ની અંદર આવીને સિટી નો ઓબ્જેક્ટ ક્રિએટ કરશું, બિન સિટી નું. શું કામ, બાર ક્રિએટ કરું તો એક ને એક ઓબ્જેક્ટ ઓવરરાઈટ થઈ રહેશે. મારે દરેક વખતે શું જોઈએ, જેટલા સિટી આવે જેટલા રેકોર્ડ આવે ને પર રેકોર્ડ એક ઓબ્જેક્ટ. એટલે મારે મેન્ટેન શું કરવાનું છે, ઓબ્જેક્ટ મેન્ટેન કરવાનું. રેડી, એ કરવાનો એક એડવાન્ટેજ છે, ઓબ્જેક્ટ મેન્ટેન કરો ને એટલે તમારે પછી ગેટ ને સેટ ને બધું ઇઝીલી થઈ રહે. આપણે કેમ પહેલામાં એડિટ ટેક્સ્ટમાં વેલ્યુ લઈને બધી સેટ કરીને ડિસ્પ્લે કરાવું ત્યારે ગેટ કરી લઈએ. હવે અહીં શું કરીએ, બીસી ડોટ સેટ સિટી આઈડી, તો કર્સર ડોટ ગેટ ઇન્ટ. રેડી, કર્સર ઇન્ટીજર લેવાનું, પણ ક્યાંથી, તો કે ગેટ કોલમ ઇન્ડેક્સ. કઈ કોલમ, તો કે સિટી આઈડી. રેડી, તો શું કહ્યું, બીસી સિટી આઈડી સેટ સિટી આઈડી, એટલે અહીંથી રીડ કરીને આની અંદર સેટ કરી દેવાનું. રીડ કરવા માટે કર્સર ડોટ ગેટ ઇન્ટ, એટલે એમાંથી ઇન્ટીજર લેશે. કેનું, તો કે અહીં અંદર ડાયરેક્ટ કોલમ નેમ તમે આપો તો ચાલે, ઇન્ડેક્સ આપી દો તો ચાલે. ઇન્ડેક્સ આપી શકે ઝીરો વન ટુ, હવે એ ક્યારે આપણે યાદ હોય, અત્યારે તમારે ત્રણ કોલમ છે એટલે તમને યાદ રહી, તો આપણે આપ્યું ને કોલમ નેમ, હવે એનું ઇન્ડેક્સ લઈ લેશે. અંદર જવા બેટર છે, લોચો નહીં લાગે એટલા માટે. અમુક સ્ટાન્ડર્ડ સિન્ટેક્સ હોય ફોલો એટલે કરવાની હોય કે ગમે ત્યારે કઈ ચેન્જ થાય તો ઇફેક્ટ ન આવે. હું અહીં ડાયરેક્ટ ઝીરો લખી નહીં કરી શકું, આ જે છે ને તમે નામની વાત કરો, હું તો ખાલી આમ કરી શકું, પણ આજ મારા ટેબલમાં ઝીરો પર સિટી આઈડી છે, કાલ હશે કે નહીં ગેરંટી છે, એ ફિક્સ નથી. અત્યારે તમારા ટેબલમાં ત્રણ કોલમ છે એટલે તમને યાદ છે કે પહેલી કઈ છે, બીજી કઈ છે, ત્રીજી કઈ છે. પછી એટલા માટે આ સ્ટાન્ડર્ડ, તમારે કઈ ટેન્શન નહીં લેવાનું કે ઇન્ડેક્સ છે, ગેટ કોલમ ઇન્ડેક્સ સિટી આઈડી, હવે એ બે એની રીતે લઈ લેવા, આપણું કામ પૂરું. બીસી ડોટ સેટ સિટી નેમ, કર્સર ડોટ ગેટ સ્ટ્રીંગ, કેમનું આવ્યું, આવી ગયું ને, હા, કર્સર ડોટ ગેટ કોલમ ઇન્ડેક્સ, અને આમાં શું આપી દઈએ, સિટી નેમ. રેડી, આખું આવી ગયું અહીંયા. હવે આપણે એરે લિસ્ટ બનાવેલું નથી, બનાવી લઈ પાછું એક એરે લિસ્ટ બ્રેકેટમાં બિન સિટી અરે ઇક્વલ ટુ ન્યૂ, અને નામ એમ જ રાખવું, અરે સિટી ન્યૂ બિન. રેડી, હવે શું કરવાનું, તો કે આની અંદર દરેક વખતે લૂપ ફરે, ઓબ્જેક્ટ રેકોર્ડ એક રેકોર્ડ લીધો, ઓબ્જેક્ટમાં સેવ કર્યો, અને એ ઓબ્જેક્ટને આપણે અહીંયા એરે લિસ્ટમાં એડ કરી દીધો. એટલે હવે આપણે ખાલી હું યાદ રાખવાનું એક એરે લિસ્ટ, શું કામે, ક્વેરી ફાયર થઈ, બધા રેકોર્ડ ક્વેરીમાં આવ્યો, ક્વેરીમાંથી કર્સરમાં આવ્યો, કર્સરમાંથી આપણે લૂપ મૂકી દીધી, એક એક રેકોર્ડ રીડ થઈને ઓબ્જેક્ટમાં સેવ થયો. એ ઓબ્જેક્ટ મેં કેમ નાખી દીધો, એરે લિસ્ટમાં. હવે મારે ગમે એ ફાઇલમાં જોતું હોય અહીંથી શું પાસ કરી દેવાનું, એરે લિસ્ટ. એ એરે લિસ્ટમાં બધો આખો ડેટા પડ્યો, આખું સિટી ટેબલ ક્યાં આવી ગયું,
એ લિસ્ટમાં જેમાં અહીંયા એડ કરીએ ત્યાં એમ રિટ્રાય કરી લેશું, નહીતર શું થાય 100 રેકોર્ડ હોય તો 100 ઓબ્જેક્ટ ક્રિએટ થાય, શું કે ફંક્શનમાંથી 100 ઓબ્જેક્ટ તો અહીંથી કંઈ પાસ ન કરી શકે, એટલે એક બધી વસ્તુનું બંડલ થતું હોય, ગ્રુપ થતું હોય. પેલા અલગ અલગ કોલમ ઓબ્જેક્ટમાં આવ્યું, ઓબ્જેક્ટ એરે લિસ્ટમાં આવ્યું અને એરે લિસ્ટ અલગ મેં જે મોકલી જરૂર હોય ત્યાં. વાઇલ શું એરે હા આ રહ્યું એરે લિસ્ટ ના બનાવ્યું હમણાં કે એરે લિસ્ટ ના, આ એરે લિસ્ટ ઇનબિલ્ટ ક્લાસ છે, એનું આપણે મેપિંગ કર્યું બિન સિટી અને આ એનો ઓબ્જેક્ટ, એટલે એ આપણા માટે શું છે અરે લિસ્ટ. રેડી? થોડોક ન્યુ કોન્સેપ્ટ છે તમારા માટે. કર્સર ડોટ મૂવ ટુ નેક્સ્ટ, ખબર પડી મેં ડુ વાઇલ લૂપ શું કામ લીધી? બીજી કઈ કન્ડિશન ની ઝંઝટમાં નહીં પડો, મૂવ ટુ નેક્સ્ટ કરી રાખે, નેક્સ્ટ પૂરું થઈ જાય એટલે લૂપ પૂરું, એટલે સ્પેસિફિક પર્પઝ માટે યુઝ કરવાનું. રેડી? હવે એક વસ્તુ ખાલી બાકી રહી છે, રિટર્ન શું કરી દેવાનું અહીંથી, કારણ કે રિટર્ન ટાઈપ શું આપ્યું છે અરે લિસ્ટ. હવે જ્યાંથી આને કોલ કરશો ત્યાં આપણે શું મળી જશે, અરે લિસ્ટ તૈયાર મળી જશે, આપણે જે કામ કરવું એ કરી શકીએ. રેડી? અહીં સુધી કમ્પ્લીટ? અહીં સુધી કઈ પ્રોબ્લેમ? એરેમાં ડેટા ફેચ કરાવી દેવા છે કે બ્રેક લાઈન પછી કરાવવા છે? એક મિનિટ. રેડી?